ઉત્તર પ્રદેશથી ગેરકાયદેસર હથિયારો લાવી બનાસકાંઠામાં વેપાર કરનાર સહિત ત્રણ ઇસમોને પાંચ દેશી તમંચા સાથે ઝડપી પાડી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આવેશમાં આવીને બદલો લેવાની ભાવના સાથે જ્યારે એક વ્યક્તિ દ્વારા સામેવાળા વ્યક્તિ પર બંદૂક તાણવામાં આવે ત્યારે સમજ પડે છે કે આ વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર ધરાવે છે. સ્થાનિક પોલીસ દ્વારા આવા ઘણા બધા ગુનેગારોને ઝડપી પાડવામાં આવે છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉત્તર પ્રદેશથી ગેરકાયદેસર હથિયારો લાવી બનાસકાંઠામાં વેપાર કરનાર સહિત ત્રણ ઇસમોને દેશી તમંચા નગ પાંચ સાથે ઝડપી પાડી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સાથે સાથે ઉત્તર પ્રદેશથી બીજા કેટલાક હથિયારોની હેરાફેરી કરી છે. ગુજરાતમાં બીજા કેટલાક વ્યક્તિઓને આવા હથિયારો વેચેલ છે અને આવા ગુનાઓમાં હજી કેટલા આરોપીઓ ભાગીદાર છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આજે ક્રાઇમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જે જાડેજા સાહેબ અને તેની ટીમને એક ચોક્કસ બાતમી હતી કે હાસોલ પાસે હથિયાર લઈ અને બે ઇસમો આવે છે દેશી હથિયાર સાથે. તેમાં અમે બે વ્યક્તિ રફીક શાહ ઇબ્રાહીમ અને બીજો અવનીશ ઉર્ફે બલ્લુ યાદવને હથિયારો સાથે બે દેશી તમંચા પાસે સાથેથી એની ધરપકડ કરેલી. એની પૂછપરછ દરમિયાન અમને તેની પાસે એક બીજો એક અમીન ખાન હયાત ખાન પઠાણ કે જે વેસા ગામ વડગામની બાજુમાં તેની પાસેથી પણ એક હથિયાર હોવાની બાતમી મળતા તેઓની ધરપકડ કરીને પૂછપરછ કરતા વેસા ગામના તેના ખેતરમાં એણે બે હથિયાર બીજા છુપાવેલા હતા. આમ બે અને બે ચાર હથિયારો અમે ટોટલ કબજે કરેલા. કેમેરામેન સંકેત દાબેકર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.